जूनो प्रमाण आप जूनो भाग शू जूनो भाग बराबर पांच छेद आठ त्रण छेद आठ जूनो प्रमाण जूनो भाग लखाई गयो। एना पछी बीजी माहिती शू आपेली छे के सी ने तेओ नवा भागीदार तरीके दाखल करे छे। हवे सी ने नवा भागीदार तरीके दाखल करे छे पर सी नो हिस्सो आपेलो नथी तो मात्र आपणे शू लखशुं सी नो हिस्सो केटलो छे पण ए आपणे शोधवानो छे। सी नो हिस्सो सीधो तमने आपेलो एना पछी तमने बीजी वधारानी माहिती शू आपेली छे तो वधारानी माहिती ની અંદર તમને કહેવામાં આવ્યું છે કે એ તેના ભાગના 30% અને બી તેના ભાગના 20% સી ની તરફેણમાં ત્યાગ કરે છે। એ 30% ત્યાગ કરે છે એ પોતાના ભાગનો 30% ત્યાગ કરે છે। હવે પોતાના ભાગનો કે પોતાના ભાગના એવી રીતે ત્યાગ કરેલો હોય અને શબ્દો આપેલો હોય કે એના તરફેણમાં આટલો ત્યાગ કરે છે બરોબર કે પોતાના ભાગના 30% એના તરફેણમાં ત્યાગ કરે છે તો આ તમને ત્યાગ નથી આપેલું ત્યાગ શોધવાનું છે। 30% છે તો એનો મતલબ 30/100 જ્યારે બી છે એ પોતાના ભાગના 20% સીધી તરફેણમાં ત્યાગ કરે છે 20% એટલે 20/100। તો હવે આપણો આપણે ત્યાગ શોધવાનો છે તો ત્યાગ શોધવા માટે શું કરશું તો જૂના ભાગીદારોનો ત્યાગ બરાબર જૂના ભાગીદારોનો જૂનો ભાગ ગુણ્યા પોતાનો ત્યાગ પોતાના ભાગનો ₹150/80 લખી શકો કારણ કે બીનો ત્યાગ કેટલો થશે એનો જે ભાગ છે 3/8 × 20/100 × 8/80 કરી શકો બંનેનો ત્યાગ મળી ગયો છે। જો બંનેનો ત્યાગ મળી ગયો હોય તો હવે આપણે નવો ભાગ શોધવાનો હોય તો નવો ભાગ કેવી રીતે મળે ભાગીદારોનો નવો ભાગ બરાબર શું કરીએ છીએ જૂનો ભાગ માઇનસ तो नवो भाग बराबर जूनो भाग माइनस त्याग तो ए नो नवो भाग बराबर इनो जूनो भाग शू छे जूनो भाग छे 5/8 माइनस ए त्याग केटलो कर्यो छे 15/80 जो छेद सरखा करशो तो 8 ने 80 सुधी पहोंचाडवा माटे शू करवू पड़े 10 वडे गुणाकार तो छेद मां 10 वडे गुणाकार करो तो ऊपर पण 10 वडे गुणाकार करवो पड़शे એના જવાબ આવશે 5×10 એટલે 50 − 15/80 50 માંથી 15 બાદ કરો 35/80 એવી જ રીતે બી નો નવો ભાગ એનો જૂનો ભાગ કેટલો છે 3/8 માઇનસ એનો ભાગ ત્યાગ નો 6/80 તો 8 ને 80 સુધી પહોંચાડવા માટે 10 વડે ગુણાકાર કરશો તો ઉપર પણ 10 વડે ગુણાકાર કરવા 30 − 6/80 ત્યાગ આપણે શોધ્યો 15/80 + 6/80 15 ને 6 21
एक्स नो नव भाग वाय नो नव भाग अने जेड नो नव भाग एक्स नो नव भाग तो एनो जूनो भाग केटलो तो बे ना छेद मां त्रण तो बे छेद मां त्रण माइनस त्यार केटलो कर्यो छे एक ना छेद मां पंदर छेद सरखा करता त्रण ने पंदर सुधी पहोंचाड्यो तो पांच वडे गुणाकार करवो पड़े बने बाजू तो दस ओछा एक छेद मां पंदर नौ छेद मां पंदर थशे एवी ज रीते वाय नो भाग छे एक एक ना छेद मां त्रण माइनस एक छेद मां पंदर पांच पांच वडे आपणे बने बाजू पांच माइनस एक छेद मां पंदर એટલે चार ना छेद मां पंदर અને z છે એનો હિસ્સો 2 ના છેદ માં 15 છે તો છેદ તો બધા ના સરખા જ છે હા તો માટે નવું પ્રમાણ નવ જે ચાર જે બે આ દાખલાની અંદર તમને ત્યાગ પણ આપેલો હતો અને ત્યાગ શોધવાનું પણ આપેલું એટલે કે ભાગ માંથી અને ભાગ નો બંને એક સાથે આપેલું તો જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે ખાસ ખ્યાલ રાખવાનું કે ભાગ માંથી હોય એટલે સીધો ત્યાગ છે તો એને આપણે શોધવાની જરૂર નથી સીધો એ ત્યાગ તરીકે મૂકી દેશું પણ જ્યારે પણ ભાગ ન હોય ત્યારે આપણે ત્યાગ શોધવું પડશે તો ત્યાગ શોધવા માટે જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો જે ત્યાગ કર્યો છે ગુણાકાર કરશે ત્યાગનું પ્રમાણ શોધવાનું કહેવામાં આવે તો એમણે જે ત્યાગ કર્યો છે એ બંનેનું પ્રમાણ શોધી લેવાનું એટલે છેદ સરખા કરી દેવાના છેદ સરખા કરતા એક જેવા એક બને જે ત્યાગ કર્યો છે એનો સરવાળો એટલે ત્રીજા ભાગીદારનો હિસ્સો તો બને ત્યાગ શું છે 1 ના છેદમાં 15 છે ના 1 ના છેદમાં બનેનો સરવાળો કરતા જવાબ આવે 2 ના છેદમાં 15 એ થશે z નો હિસ્સો હિસ્સો મળી જાય એટલે પછી આપણે નવો ભાગ શોધવાનો છે તો નવો ભાગ બરાબર y નો નવો ભાગ જૂનો ભાગ માઇનસ ત્યાગ જૂનો ભાગ આપેલો છે 2 તૃતીયાંશ 2 તૃતીયાંશમાંથી ત્યાગ આપણે બાદ કરી દઈશું ત્યાગ શું છે 3 ના છેદમાં 15 એ બાદ કરી ચોપડી ગુણાકાર નથી કર્યા લસાઅ સીધો મેળવ્યો છે જો ચોપડી ગુણાકાર કરવા માંગતો હોય તો ચોપડી ગુણાકાર થી પણ થઈ જશે તો આવી રીતે આપણે એનું નવું પ્રમાણ મળ્યું 9 છે 4 છે દાખલા નંબર 13 દાખલા નંબર 13 ની અંદર કોઈ બી ચેન્જ થઈ જાય છે અત્યાર સુધી જે હતો એ જે ભાગીદારો જૂના હતા એ જૂના ભાગીદારો પોતાના હિસ્સાનો ત્યાગ કરતા હતા અને પોતાનું જે પ્રમાણ હતું એ ચેન્જ કરતા હતા હવે જે ભાગીદાર છે પોતાનું પ્રમાણ એક સરખું રાખવા માંગે છે તો દાખલા નંબર 13 ની અંદર x y અને z બે છે ત્રણ છે એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે x y અને z ત્રણ ભાગીદારો છે x y અને z નું પ્રમાણ भागीदार तरीके दाखल भागीदार એકના છેદમાં 6 હિસ્સો આપવામાં આવે છે અને એના પછી વધારે માહિતીમાં આપેલું છે કે z તેના ભાગ ભવિષ્યમાં પણ જાળવી રાખશે એટલે કે z નો જે હિસ્સો છે z નો હિસ્સો કેટલો છે 1 એકના છેદમાં 6 એ પોતાનો હિસ્સો જાળવી રાખશે એ ચેન્જ કરવા માંગતો તો જ્યારે પણ કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો જાળવી રાખવા માંગતો હોય ત્યારે ગણતરી કેવી રીતે કરવાની છે એ જોઈએ સૌથી પહેલા તમને માત્ર હિસ્સો જ આપેલો છે એટલે ઉદાહરણ નંબર 1 કે જ્યારે તમને માત્ર નવા ભાગીદારનો ભાગ આપેલો હોય એના સિવાય બીજી કોઈ પણ માહિતી આપેલી નથી તો આપણે શું કરતા ધારો કે કુલ લખો એક મૂક્યો છે તો હવે શું સ્વરૂપ મળશે બાકી રહેતો હવે આ એક રૂપિયો છે ને એ એક રૂપિયામાંથી ડબલ્યુ નો હિસ્સો કેટલો છે
એકના છેદમાં છ. અને જે ઝેડ છે ને એનો હિસ્સો પણ આપણે આમાંથી બાદ કરી નાખ્યો, કારણ કે એનો હિસ્સો ફિક્સ કરી નાખ્યો છે. ઝેડનો હિસ્સો કેટલો છે? એટલે કે જે નવો ભાગીદાર આવે છે એને એકના છેદમાં છ ભાગ આપવાનો છે, જ્યારે જૂનો ભાગીદાર જે છે એ પોતાનો ભાગ ચેન્જ નથી કરવામાં આવતો, એનો પણ ભાગ છે એકના છેદમાં છ છે. તો સૌથી પહેલા આપણને આપણે બાદ કરી દઈશું, એટલે કે બાકી રહેતો નફો બરાબર કુલ નફો માઇનસ W નો હિસ્સો પ્લસ Z નો ભાગ, એટલે કે આ બંનેનો સરવાળો કરી અને કુલ નફામાંથી બાદ કરી દેવાનો. તો શું જવાબ આવશે? કુલ નફો આપણે એક ધાર્યો છે માઇનસ W નો હિસ્સો કેટલો છે, તો W નો હિસ્સો એકના છેદમાં છ પ્લસ Z નો હિસ્સો પણ એકના છેદમાં છ, આ બંનેનો સરવાળો કરી આપણે બાદ કરી દઈએ. સરવાળો કર્યો છે એક ના છેદ માં છ પ્લસ એક ના છેદ માં છ, છ સરખા છે છેદ માં, એટલે અંશ નો સરવાળો કર્યો. અંશનો સરવાળો એક પ્લસ એક બે આવ્યું. પછી અહીંયા માહિતી આપણા પાસે શું હતી? એક જ હતો કુલ નફો એક માંથી બે ના છેદમાં છ બાદ કરવાના છે. તો આપણે ચોકડી ગુણાકાર અથવા તો છેદ સરખા કરીને કરી શકીએ. ચોકડી ગુણાકાર કરવા માટે છેદ પકાય ન હોય એટલે શું હોય? એક હોય, એટલે છ ગુણ્યા એક, એટલે છ એકા છ, એક દુ બે અને ભાગ્યા છ, તો છ માંથી બે જશે એટલે ચાર બનશે, અને ચાર ભાગ્યા છ, તો આ બાકી રહેતો નફો છે. હવે જે બાકી રહેતો નફો છે ને એ જે ભાગીદારો બાકી છે ને એમના વચ્ચે એમના પ્રમાણમાં વહેંચાઈ જશે, એટલે કે બાકી રહેતો નફો ચાર છેદમાં છ એ એક્સ અને વાયના તેમના અનુરૂપ પ્રમાણ, તેમનો અનુરૂપ પ્રમાણ એટલે કે એક્સ અને વાય નું પ્રમાણ શું છે? એટલે બાકી રહેતો હિસ્સો જે છે એ એક્સ અને વાય એમના અનુરૂપ પ્રમાણમાં મેળવશે, એટલે બે જેમ ત્રણ ના પ્રમાણમાં મેળવશે. મતલબ કે જે બાકી રહેતો નફો છે નવો ભાગ બરાબર શું થઈ જશે? તો અહીંયા નવો ભાગ બરાબર જે બાકી રહેતો નફો છે એને આપણે એના પ્રમાણમાં જૂના પ્રમાણમાં ગુણાકાર કરશું. એક્સ નો નવો ભાગ બરાબર બાકી રહેતો હિસ્સો કેટલો? ચાર ના છેદમાં છ. જ્યારે જૂનો પ્રમાણ કેટલો? એક્સ અને વાય નો જૂનો પ્રમાણ આ થશે બે જેમ ત્રણ, અને બે જેમ ત્રણ એટલે બે ના છેદમાં પાંચ. અહીંયા આપણે બે જેમ ત્રણ જેમ એક નથી લેવાનું, પણ બે જેમ ત્રણ લેશું, એટલે ચાર નો પાંચ, છ ગુણ્યા પાંચ. વાય નો નવો ભાગ બરાબર હિસ્સો છે ચાર છેદમાં છ ગુણ્યા ભાગ છે એક પંચમાંશ, એટલે ગુણાકાર કરતા જવાબ આવશે ચાર છેદમાં. હવે આ બંનેના છેદમાં ત્રીસ છે, એવી જ રીતે ઝેડ નો નવો ભાગ. હવે ઝેડે શું કીધું છે કે મને જે હિસ્સો છે એ એના છેદમાં છ જોઈશે, એક પંચમાંશ એટલે ચાર ગુણ્યા એક એટલે ચાર, બે જેમ ત્રણ છે એટલે ત્રણ ના છેદમાં પાંચ, એટલે ચાર ગુણ્યા ત્રણ, ચાર તરી બાર, છેદમાં ત્રીસ.
હવે ઝેડ એ કીધું છે કે મને એક ના સેટમાં છ ભાગ જોઈશે, અને જે ડબલ્યુ આવે છે નવો ભાગીદાર એનો પણ જે હિસ્સો છે એ કેટલો છે, એક ના સેટમાં છ. એટલે આ બંને જણાનો ભાગ છે એક ના સેટમાં છ. પણ આપણે નવું પ્રમાણ શોધવાનું છે. હવે નવું પ્રમાણ શોધવાનું હોય ને તો આપણે આ બધાને સરખા છેદ કરવા પડે. સરખા છેદ કરવા માટે આપણે શું કરશું, જેટલા વડે અંશમાં એટલા વડે છેદ ગુણાકાર કરતો. એટલે પાંચ છેદમાં ત્રીસ, પાંચ છેદમાં ત્રીસ. માટે નવું પ્રમાણ શું આવશે, નવું પ્રમાણ બરાબર આઠ છે બાર છે પાંચ છે પાંચ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ કરો તો એક્સ નો ત્યાગ, એક્સ નો ત્યાગ કેટલો, એનો જૂનો ભાગ કેટલો છે, બે જેમ ત્રણ જેમ એક, એટલે બે ના છેદમાં છ માઇનસ નવો ભાગ કેટલો આવ્યો, આઠ છેદમાં ત્રીસ. છેદ સરખા કરો, છ ને ત્રીસ સુધી પહોંચાડવો હોય તો પાંચ વડે ગુણાકાર કરવો પડે, બંને બાજુ પાંચ વડે ગુણાકાર કરો, દસ માઇનસ આઠ છેદમાં ત્રીસ, બે ના છેદમાં વાય નો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ શું છે, ત્રણ ના છેદમાં છ માઇનસ એનો જે ત્યાગ છે બાર છેદમાં ત્રીસ. છેદ સરખા કરો, પાંચ વડે નીચે ગુણાકાર કરશો તો અંશમાં પણ પાંચ, પાંચ તેરી પંદર, માઇનસ બાર છેદમાં ત્રીસ બરાબર ત્રણ છેદમાં ત્રીસ. અને જૂનો ભાગીદાર છે ઝેડ, તો એનો પણ ત્યાગ શોધવો પડે. તો ઝેડ નો ત્યાગ બરાબર જૂનો પ્રમાણ છે એક ના છેદમાં છ માઇનસ નવો ભાગ શું આવ્યો, પાંચ છેદમાં ત્રીસ. છેદ સરખા કરો, ગુણ્યા પાંચ ઉત્તર પણ પાંચ, એટલે પાંચ ઓછા પાંચ છેદમાં ત્રીસ બરાબર ઝીરો. તો ઝેડ નો પ્રમાણ ઝીરો આવ્યું, કારણ કે એને શું કહ્યું છે કે મારે પોતાનો હિસ્સો ચેન્જ કરવાનો નથી. એટલે એનો જે હિસ્સો હતો એ જ હિસ્સો અત્યારે રહ્યો છે, એટલે એને કંઈ પણ ત્યાગ કર્યો નથી. જે કંઈ પણ ત્યાગ કર્યો છે એ એક્સ અને વાય કર્યો છે. માટે એક્સ અને વાય નું ત્યાગનું પ્રમાણ શું આવશે, તો ત્યાગનું પ્રમાણ બરાબર બે જેમ ત્રણ આવશે. તો આવી રીતે આપણે ત્યાગનું પ્રમાણ નવું પ્રમાણ શોધવાનું રહેશે.